नमस्कार, नेशन प्रेस न्यूज में आपनो स्वागत छे। हूँ छू धवल परमार। वडोदरा स्थित मंजूसर जेआईटीसी में हवे नियोसे अद्रेसिव प्राइवेट लिमिटेड में गतरोज आग लागवानो बनाव बन्यो हतो। जे संदर्भे वडोदरा यूथ कांग्रेस प्रमुख कुलदीपसिंह वाघेलाए कंपनी स्थळनी मुलाकात लीधी हती, जे माटे कंपनी जवाबदार छे तेओ तेमने आक्षेप मीडिया समक्ष कर्यो हतो। तेमज तेमने जवाबदार जीपीसीबीना अधिकारीओ विरुद्ध पण आक्षेप कर्या हता। तेमणे जणाव्यु हतुं के कंपनीमां मात्र करता वधारे ज्वलनशील प्रवाही होवाथी आगनो बनाव बन्यो हतो। वडोदरा शहेरनी आसपास घणी केमिकल कंपनीओ आवेली छे, जेमां अवारनवार आग लागवाना बनाव बनता होय छे। तेमांथी अमुक बनावोने टाळी पण शकाय छे, परंतु वधारे नफो रळी लेવાની લાઈમાં કંપનીના સંચાલકો ઘણી વખત નિયમોની સામે આંખ આડા કાન કરતા જોવા મળે છે। તેવું જ એક બનાવ ગતરોજ વડોદરા સ્થિત મંજુસર જેડીસીમાં આવેલ એક કંપનીમાં બનવા પામ્યો હતો। સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી, જેનું કારણ ગતરોજ રવિવારે રજા હોવાનું પ્રમાણ મળ્યું છે। આ આગના બનાવ સંદર્ભે આજરોજ વડોદરા યુથ કોંગ્રેસના પ્રમુખે મુલાકાત લીધી હતી। તેમનું કહેવું છે કે મંજુસરમાં કેમિકલ ઝોન ન હોવા છતાં આ કંપનીને કેવી રીતે પરવાનગી આપવામાં આવી, અને વધુમાં કંપની પાસે એક જ યુનિટનું લાયસન્સ હોવા છતાં કંપની બે કે ત્રણ યુનિટ ચલાવી રહી છે। વધુમાં કંપની પાસે પૂરતા ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા ન હતી, તેમજ જે જ્વલનશીલ પદાર્થ જેટલી માત્રામાં રાખવાની પરમિશન હોય તેના કરતાં વધુ માત્રામાં જ્વલનશીલ પદાર્થ રાખેલો હતો, જેના લીધે આગ લાગી અને આગે બહુ જ નુકસાન કર્યું। તેમજ આજુબાજુની કંપનીમાં પણ ભારે નુકસાન થયું છે। જો રવિવારનો દિવસ ના હોત તો ચાલો દિવસે ખૂબ જ મોટી જાનહાનિ થાત। સખત આશ્ચર્યની વાત તો એવી છે કે મંજુસર જીઆઈડીસી કેમિકલ ઝોનની પરમિશન ન હોવા છતાં કેમિકલ પ્રોસેસ એન્ડ કેમિકલ મેન્યુફેક્ચર કરતી કંપની કઈ રીતને ચાલુ થાય, કેવી રીતે ચાલુ કરવાની પરમિશન આપી, આ સંદર્ભે જીપીસીબીના અધિકારીઓ પણ સંડોવાયેલા હોય તેમ લાગી રહ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો। એટલે તેમની માંગ છે કે આવા પર્યાવરણને નુકસાન પહોંચાડતા યુનિટ બંધ કરવા જોઈએ અને આજુબાજુ તમામ કંપનીમાં ફાયર સેફટી અને તેની સેફટીના સાધનોનું ચેકિંગ કરાય। મંજુસર જીઆઈડીસીની અંદર ન્યોસિલ નામની કંપની આવેલી છે, જેની અંદર ગતરોજ આગ લાગવાની લીધે થઈ પુષ્કળ મોટા પ્રમાણમાં આગ લાગી હતી, જેના લીધે થઈ આજુબાજુના બીજી કંપનીઓને પણ નુકસાન થયું છે અને કંઈક શંકાના ઘેરામાં જીપીસીબી છે। આટલી મોટી કેમિકલ વાળી કંપનીને કઈ રીતના પરમિશન આપી, કંપનીના એક યુનિટની પરમિશન હોય એવું અમને લાગી રહ્યું છે, ત્યારે કંપની બબ્બે યુનિટ ત્રણ ત્રણ યુનિટ ચલાવી રહી છે। એટલે કંપની ક્યાંક ને ક્યાંક ખૂબ મોટો ભ્રષ્ટાચાર, આ જે જાનહાનિ થઈ છે એ બહુ મોટી જાનહાનિ થઈ છે કે નુકસાની છે, પણ કોઈ વ્યક્તિને નુકસાન જાણ નથી ગઈ એ પણ બહુ સારી બાબત છે। પણ આવનારા સમયમાં આવી કંપનીઓને બંધ કરવામાં આવે, સીલ મારવામાં આવે, કારણ કે જો આવી કંપનીઓ ચાલુ રહેશે તો આજુબાજુના વિસ્તારમાં આગળ એક બીજી કેબલ બનાવતી કંપની છે એમાં પણ જો આગ લાગી શકે, બાજુમાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ કંપની છે એમાં પણ આગ લાગી શકે તેવી ઘટના હતી। એટલે ક્યાંક ને ક્યાંક આ કંપની વધારે પડતું જ્વલનશીલ કેમિકલ રાખી સ્ટોરેજ કરી એની મર્યાદા જે આપેલી હોય જીપીસીબી એના કરતાં પણ વધુ સંખ્યામાં વધુ માત્રામાં જ્વલનશીલ કેમિકલ રાખેલું હતું। જો આ ઘટના બને તો આજુબાજુ બીજા કંપનીના રહીશોને બીજી કંપનીઓને પણ નુકસાન થાત, અને કોઈક રવિવાર હતો તો સદનસીબે કોઈ જાતનું જાનહાનિ થઈ નથી, પણ જો ચાલુ દિવસ હોત તો આ જાનહાનિ મોટી સંખ્યામાં જાનહાનિ ખરાબ લોકોને નુકસાન અને લોકોના જીવને જોખમમાં મૂકે એવી ઘટના બની છે। નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।